नवसारी में सतत बीजा दिवसे वरसादी माहौल जाम्यो छे। जिल्लाना तमाम तालुकाओमां धीमी धारे वरसाद वरसी रह्यो छे, तो उपरवासमां वरसादथी जिल्लानी नदीओमां नवा नीर आव्या छे। चिखली नजीक वहती कावेरी नदी फरी छलकाय छे। उपरवासनुं पाणी आवता आह्लादक दृश्यनुं निर्माण थयुं छे। तो नवसारीना आ दृश्यो जे मैं आपने बतावी रह्या छे, सतत बीजा दिवसे नवसारीमां वरसाद वरस्यो। मोटा भागना तालुकामां धीमी धारे वरसाद वरस्यो हतो। लगभग तमाम तालुकामां वरसादी माहौल जाम्यो। जिल्लाना तमाम 6 तालुकाओमां वरसादी माहौल जोवा मळ्यो अने उपरवासमां वरसाद वरसी रह्यो छे, जेना कारणे जिल्लानी नदीઓમાં ફરી એક વખત નવા નીરની આવક થઈ છે, નદીઓ વહેતી થઈ છે। ચીખલી નજીક વહેતી કાવેરી નદી જે ફરી છલકાય છે। કાવેરી નદીમાં ઉપરવાસનું પાણી આવતા સુંદર રમણીય દ્રશ્યો સર્જાયા છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે। सूरत, तापी, वलसाड़ अने नवसारी सहित डांग जिल्लामां क्यांक धीमी धारे तो क्यांक धोधमार वरसाद खाबक्यो छे। दक्षिण गुजरातमां मेघ जमावट जोवा मळी छे। सूरतना शहेरी विस्तार अने ग्राम्य पंथकमां खूब ज सारो वरसाद जोवा मळ्यो छे। आठवा गेट, रिंग रोड, वराछा विस्तारमां आजे वरसाद पड्यो हतो। तो बीजी तरफ मऊआ, बारडोली, पलसणा, માંડવીમાં પણ ખૂબ જ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો વળી ડાંગમાં સતત મેઘ વર્ષા જોવા મળી રહી છે। વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તો વળી વલસાડમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। વાપી, કપરાડા, ધરમપુરમાં પણ ખૂબ જ સારી મેઘમહેર જોવા મળી રહી છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ડાંગ જિલ્લામાં સોળે કળાએ કુદરત ખીલી ઉઠ્યું છે। તો વળી ખેડૂતોમાં પણ ખુશાલીનો માહોલ દેખાઈ રહ્યો છે। ડાંગમાં મેઘો મુશળધાર બન્યો છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી નજરે આવી રહી છે અને સાથે નદીના નળ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગામના સલામત સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા। અવિરત વરસાદના કારણે પૂર્ણ નદી કાંઠે દૂર બની છે। નદીના પાણી વચ્ચે આવતા ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વરસાદના કારણે અન્ય નદીઓમાં પણ નવા નીરની આવક દેખાઈ રહી છે। ખાપરી નદીમાં જળસ્તરમાં વધારો થયો છે। ભવાન દગડ પાસે કોઝવે પર પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવ્યો હતો। ડાંગમાં સર્વાધિક વરસાદ નોંધાવાના કારણોસર નદીઓ ઉછળતી કૂદતી પથરી આવી રહી છે, તો બીજી તરફ ત્યાંનું સૌંદર્ય પણ સુરેખ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ જમાવી દીધી છે। મહીસાગર, દાહોદ, ખેડા અને છોટાઉદેપુરમાં મેઘરાજાની પૂર્ણ પધરામણી થઈ છે। મધ્ય ગુજરાતમાં આવેલા જિલ્લાઓમાં મેહુલિયાએ જમાવટ બોલાવી છે। મહીસાગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। લુણાવણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ખાનપુર, વીરપુર સહિતના પંથકમાં વરસાદ પડતા ધરતીપુત્રોને રાહત થઈ છે। લાંબા વિરામ બાદ રાહત મળી છે। ખેડા પંથકમાં પણ બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે। કઠલાલ, કપડવંજ અને મહેમદાવાદમાં વરસાદ વરસ્યો છે। બાટેરા, અનેરા સહિત ગામોમાં વરસાદ પડ્યો। સારો વરસાદ પડવાના કારણે ડાંગરની ખેતીને જીવનદાન મળ્યું છે। દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। છોટાઉદેપુરમાં નસવાડીમાં વરસાદ બાદ કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ગુજરાતમાં મેઘરાજા લાંબા સમયથી રિસામણા હતા, પરંતુ મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસતા લોકોને બફારામાં રાહત મળી છે। ઉત્તર ગુજરાતમાં મેઘાએ લાંબા સમયથી વિરામ લીધો હતો, પરંતુ ફરી વરસાદનું આગમન થતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। પાટણમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે। સિદ્ધપુરમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે। ખડી, કાકોશી સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। ઊંઝાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। વિજાપુરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। મહેસાણા શહેરમાં ભારે પવન બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ગાંધીનગરમાં, દહેગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। અરવલ્લીમાં મેઘરજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના ડીસા પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, પરંતુ વધુ વરસાદ વરસે તેવી લોકો આશા રાખી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મોડે મોડે વરસાદી રાહત મળી છે। વરસાદી ઝાપટા થતા બફારામાંથી છુટકારો મળ્યો છે। અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। લોકો આકાશ તરફ મીટ માંડી રહ્યા છે કે વરસશે વરસશે, પરંતુ તે વરસ્યું ન હતો। આખરે મોડે મોડે રાહત મળી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે।
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ભારે પવન આવ્યો હતો, ધૂળની ડમરીઓ ઉડી હતી. શ્યામલ શિવરંગની સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. નરોડા નિકોલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. પેથાપુર, ગપાંચ, ગ6, ગ7 સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, તો દહેગામમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં હેલી જોવા મળી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજા હાથતાળી આપીને જતા રહે છે, ત્યારે હવે મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને મેઘો ગમરોળી શકે છે. ગુજરાતમાં વરસાદના વિરામ બાદ જગતનો તાત અકળાયો છે, ત્યારે હજી સમ ખાવા પૂરતો કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આગામી 2 દિવસમાં સારો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈ શકે છે. ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સુરત, તાપી અને નવસારીમાં વરસાદ વરસી શકે છે. ડાંગમાં પણ મેઘમહેર થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરમાં અરવલ્લીમાં મેઘો મહેરબાન થઈ શકે છે, તો સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. કચ્છમાં હાલ વરસાદની શક્યતા નહિવત છે. 10 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે, તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મેઘો મહેરબાન થાય તેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કહેવાતા સ્માર્ટ સિટી સુરતમાં પાણીની બુમરાણ મચી છે. પાણી ન મળતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. સુરત મહાનગરપાલિકામાં વગર ઉનાળે પાણીનો પુકાર જોવા મળી રહ્યો છે. અંતરિયાળ ગામડાઓમાં નહીં પરંતુ શહેરી વિસ્તારમાં સમસ્યા જોવા મળી છે. ઉના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 28માં સ્થાનિકોને પૂરતા પ્રેશરમાં પાણી ન આવવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે ઘરના બીજા કામ મૂકીને મહિલાઓએ પાણી માટે કતારમાં ઊભું રહેવું પડે છે. ટેન્કરની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે. પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. મનપા તંત્રની સુવિધાઓ ગુલબાંગો પોકારે છે, પરંતુ અનેક વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવા માટે સ્થાનિકોને પડોજણ કરવી પડે છે. નિયમિત વેરા ભરતી આમ જનતા પાયાની સુવિધાઓની આશા તંત્ર પાસે રાખતું હોય છે, પરંતુ પાણી ન મળતા લોકોની હાલત કફોડી બની છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી મહારાજે સ્વામિનારાયણ ધર્મને ગણાવ્યો સનાતન ધર્મનો અને આ નિવેદન બાદ જ્યોતિર્નાથ મહારાજે નારાજગી દર્શાવી. જ્યારે સંત સમાજે સમગ્રતા વિરોધ કર્યો હોય, બોયકટ કર્યો હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન ધર્મના બતાવી સનાતન ધર્મનું અપમાન કર્યું છે. બહિષ્કાર અખિલ ભારતીય સંત સમિતિ નથી કર્યો. આ અખિલ ભારતીય સંત સમિતિની બેઠક છે, જ્યાં કે મારી સાથે ઊભા છે અમારે પીરાણા, બરાબર છે. તો એમના કેટલાક કચ્છી સમાજે એમનો બહિષ્કાર કરેલો છે કે ભાઈ અમે પીરાણમાં નથી માનતા, પણ અમે એક હિન્દુ સંપ્રદાય તરીકે એને સ્વીકાર્યો છે, ભલે ઇમામ શાહે એની સ્થાપના કરી હોય. એટલે એ જે એમણે બહિષ્કાર કર્યો છે, કાયમ માટેનો બહિષ્કાર નથી કર્યો. અમદાવાદના ટોળવાળા વિસ્તારમાં ગાયોની વિવાદાસ્પદ અને દયનીય હાલત સામે આવી હતી, જેને લઈને અનેક સવાલો ઉભા હતા. જો કે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રના અધિકારીઓ મનપા તંત્રને બચાવ કરતા કહ્યું છે કે ઢોરવાડાની સફાઈ કામગીરી થતી હોવાથી બધા ઢોરને એક સ્થળે રાખવામાં આવ્યા છે. 3 વિભાગોમાં ઢોરવાડાના તબક્કાવાર સફાઈ કરવામાં આવી રહી છે અને મર્યાદિત સમય માટે જ સ્થળાંતરિત કર્યા હોવાનો એએમસીએ દાવો કર્યો છે. આ જ પ્રકારે ઢોરની સ્થિતિ જોઈને માલધારી સમાજના લોકોએ પણ દયનીય હાલત જોઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકાર પાસે જંગલ સફારી બનાવવા માટે સમય છે, પરંતુ ઢોરને રાખવાની યોગ્ય વ્યવસ્થા નથી. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. દેવભૂમિ દ્વારકામાં બરછક ભીર વચ્ચે આકલો ઘૂસી જતા જોવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દેવભૂમિ દ્વારકામાં આકલાના ત્રાસના કારણે લોકો ટાઈમામ પોકારી રહ્યા છે, કારણ કે દ્વારકા નગરીમાં જન્માષ્ટમી પર્વ પર બરછક માનવ મેળાની વચ્ચે અચાનક આકલો ઘૂસી જતા બાગડોળ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ બાગડોળમાં કોઈ જાનહાની થઈ નહીં હતી, પરંતુ રખડતા ઢોરના લીધે હજી કેટલા નિર્દોષ યાત્રિકો ભોગ બનશે તે સૌથી મોટો પ્રશ્ન છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 7, 8, 9 આ 3 દિવસ રખડતા પશુઓને નગરપાલિકા દ્વારા ડબ્બે પૂરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં આવું શા માટે થયું તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આમ અચાનક આકલો ઘૂસી આવતા સદ્ધારોના જીવ અડધર થઈ ગયા હતા. દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરના કારણે સતત અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં દ્વારકાવાસીઓ માંગ કરી રહ્યા છે કે આ રખડતા
ગુજરાતમાં ટીઆરબી જવાનનો તોડપાણી કરવાનો આક્ષેપ અગાઉ અનેક વાર થઈ ચુક્યા છે અને તેના વિડીયો પણ સામે આવતા રહે છે. ત્યારે ટીઆરબી જવાનના તોડનો વધુ એક કથિત વિડીયો વાયરલ થયો છે. શહેરના ભદ્રકોટથી વિક્ટોરિયા ગાર્ડન વચ્ચેની આ ઘટના કહેવામાં આવી રહી છે. વાહન ચાલકને રૂપિયા 2000 નો દંડ થયો છે, પરંતુ ટીઆરબી જવાન રૂપિયા 200માં તોડ કરવાનો પ્રયાસ કરે છે. વાયરલ વિડીયોમાં પહેલા ટીઆરબી જવાનને વાહન ચાલક પૂછે છે કે રૂપિયા 200નો મેમો આવશે, ત્યારે ટીઆરબી જવાન કહે છે કે રૂપિયા 200માં મેમો ના આવે. વાહન ચાલક કહે છે તો પછી રૂપિયા 200નું શું કામ હું આપું. વાયરલ વિડીયોના આધારે ટ્રાફિક વિભાગ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉદ્યોગનગરી અને હીરાનગરી સુરતમાંથી 8 કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલાવો છે. 2 વર્ષથી કામ કરતા કર્મચારીએ આ હીરાની લૂંટ કરી હતી. પોલીસે આ લૂંટને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં વ્રજ ડાયમંડમાં રૂપિયા 8.36 કરોડની કિંમતના હીરાની ચોરી થઈ. સમગ્ર કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વ્રજ ડાયમંડના 2 કર્મચારીની સંડોવણી પણ સામે આવી. બંને કર્મચારીઓએ ઊંચી ગુણવત્તાના હીરાને બદલે તેની જગ્યાએ હલકી ગુણવત્તાનો હીરો મૂકી દીધો અને ઉચ્ચ ગુણવત્તાના હીરાને ચોરી લેતા હતા. માલિકને શંકા જતા તેને સોફ્ટવેરના માધ્યમથી તપાસ કરી હતી. આ રીતે છેલ્લા 2 વર્ષમાં કરોડોના હીરાની ચોરીને અંજામ આપવામાં આવ્યો. આ ષડયંત્રને અંજામ આપવા માટે અન્ય કારીગરના સોફ્ટવેરનો આઈડી અને પાસવર્ડ પણ જાણી લીધો હતો. મહત્વનું છે કે કોઈને શંકા ન જાય તે રીતે આ બંને રત્ન કલાકારો હીરાની ચોરીને અંજામ આપતા હતા, પરંતુ આ કલાકારોની કલાગીરીને પણ પોલીસે ઓળખી પાડી છે. સુરતમાં તસ્કરોએ જાહેરમાં તરખાટ મચાવ્યો છે. કાયદો વ્યવસ્થાને પડકારતા દિન દહાડે ચોરી કરતા જોવા મળ્યા છે. ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીની ઓળખ સમા સુરતને હવે ક્રાઇમ સિટીની ઓળખ મળી ગઈ છે. ચોરી, લૂંટ, હત્યાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. પોલીસનો જાણે કોઈ ડર નથી, તેમ તસ્કરો દિન દહાડે જાહેરમાં કોઈ પણ ડર વિના ચોરીને અંજામ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોરીની ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં એક ટેમ્પોમાંથી ફિલ્મી સ્ટાઇલે કાપડના પોટલામાંથી ચોરી કરવામાં આવે છે. ટેમ્પો પસાર થઈ રહ્યો છે, ત્યાં એક શખ્સ ટેમ્પો પર ચડે છે, કાપડના પોટલાને બહાર તરફ ખેંચી તેને નીચે પાડે છે. ત્યારબાદ તે ટેમ્પોમાંથી ઉતરી કાપડનું પોટલું ઊંચું કરી દે છે. અન્ય એક શખ્સ ટુ વ્હીલર લઈને આવે છે અને તે વ્યક્તિને બેસાડીને ત્યાંથી ભાગી જાય છે. કોઈ પણ જાતના ડર વિના ચોર કાપડનું પોટલું ચોરી કરે છે. જાહેર માર્ગે પણ ચોરી કરીને જાણે પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપતા હોય એવી સ્થિતિ અહીં જોવા મળી છે. અમદાવાદના સેટેલાઇટમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. એડિશનલ ડીજીપીના પુત્ર સહિત 9 લોકોને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા છે. સાતમ આઠમના પર્વ પર મોટા પ્રમાણમાં લોકોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે. જન્માષ્ટમીના દિવસે સેટેલાઇટ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડવામાં આવ્યું છે. નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્ર પિયુષ હેમરાજ ગેહલોત જુગાર રમી રહ્યો હતો. પિયુષ ગેહલોત સહિત 9 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી હોટલ માન રેસિડેન્સીમાં પોલીસે રેડ પાડી હતી. રૂપિયા 1 લાખથી વધુની રોકડ અને 13.39 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુગારીઓ પાસેથી 11 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર જુગાર રમતા પકડાતા ખળભળાટ મચ્યો છે. હાઈ પ્રોફાઇલ જુગારધામનો કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.